વિરામબાદ સ્વાગત. તહેવારોની મોસમ ચાલી રહી છે ત્યારે દશેરા પહેલા વડોદરામાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ફાફડા જલેબીની દુકાનો પર તવાય હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે ફાફડા અને જલેબીના સેમ્પલ પણ લીધા છે. મહત્વપૂર્ણ છે કે તહેવારોને લઈને આરોગ્ય વિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ વડોદરાથી અમારા સંવાદદાતા અભિષેક પંચાલ પાસેથી. અભિષેક, કયા કયા વિસ્તારોમાં અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે? વિધિ, ચોક્કસથી દશેરાના જે દિવસો બાકી રહી ગયા છે ત્યારે વડોદરા શહેર સદનનું જે આરોગ્ય તંત્ર છે અને આરોગ્ય વિભાગ છે તે સતર્ક થઈ ગયું છે. શહેરમાં આવેલા વિવિધ ગોત્રી વિસ્તાર છે, વાઘોડિયા રોડ છે, તમામ વિસ્તારમાં આવેલી જે મીઠાઈની દુકાનો છે અને ખાસ કરીને ફરસાણની દુકાનો છે તે દુકાનની અંદર છે તે ફાફડા અને જલેબીનું છે તે સેમ્પલિંગ કરવામાં આવી રહ્યું છે. કહી શકાય કે દશેરાના દિવસો જ્યારે હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર જે નાગરિકો હોય છે તેઓ ફાફડા અને જલેબી લેતા હોય છે, પરંતુ આરોગ્ય વિભાગને છેલ્લા ઘણા સમયથી એક ફરિયાદ મળી હતી કે અખાદ્ય જથ્થો પણ કદાચ આમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેના જ કારણે હવે આરોગ્ય વિભાગ છે તે સતર્ક થઈ ગયું છે અને તમામ વિસ્તારોની અંદર આવેલી જેટલી જે દુકાનો છે તે દરેક જગ્યાએ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંદાજિત ચાર વિસ્તારની અંદર ચાર ઝોનમાં ચાર ટીમો જોડાઈ ગઈ છે અને તમામ જગ્યાએથી છે તે સેમ્પલિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય અધિકારી અમલદાર આપની સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે જાણીશું. ગોવિલ સાહેબ, આજે ક્યાં ક્યાં આ કામગીરી કરવામાં આવી છે અને મુખ્ય કયા કયા વિસ્તારોની અંદર આ કામગીરી કરવાઈ છે? આગામી જે દશેરાનો કાલે જે તહેવાર છે એમાં ખાસ કરીને જે ફાફડા અને જલેબીનું વધારે વેચાણ થતું હોય છે, એમાં ફાફડા અને જલેબી વેચાણ દરમિયાન ખાસ કરીને જે આ ફાફડામાં આ લોકો કોસ્ટિક્સ વડા પણ નાખતા હોય છે કે હજુ અન્ય નાખતા હોય છે એની ખાસ પ્રકારના નમૂના લેવામાં આવે છે. તેમજ આ વડોદરા શહેરમાં જુદી જુદી ચાર ટીમો બનાવેલ છે. ચાર ઝોનમાં દરેક પોલીસ સેફ્ટી હોય બધા ટીમ પ્રમાણે ચેકિંગની કામગીરી હાથ ધરશે. સર, જે રીતના કયા કયા જે વિસ્તારો છે અને કઈક અત્યારે જે સેમ્પલિંગ કરવામાં આવ્યું છે, કોઈ અખાદ્ય વસ્તુ મળી હોય તેવી કે બાબત ખરી? ના, હાલમાં તો ફક્ત ને ફક્ત એમના ફાફડાના નમૂના લેવામાં આવે છે. નમૂના લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલી આપવામાં આવશે. અને વિસ્તારમાં તો નિઝામપુરા છે, કારેલીબાગ છે, વાઘોડિયા રોડ છે, આમ જુદી જુદી ચાર ઝોનમાં ચાર ચાર ટીમ બનાવેલી છે. કઈ કઈ વસ્તુના સેમ્પલ લેવામાં આવ્યા છે અને કોઈ નોટિસ આપવામાં આવી છે ખરી? હા, અત્યારે ફક્ત ફાફડાના અને જલેબીના જે નમૂના લેવામાં આવે છે અને જે રો મટીરિયલ છે એના તેલ છે, બેસન છે કે મીઠું મરચું જે વપરાતું હોય એ ટોટલ વસ્તુનું જે ખાવાલાયક છે એના દરેકના સેમ્પલ લેવામાં આવે છે. ખાસ કરીને આ સમયે જે તેલ હોય છે તેલ પણ અખાદ્ય હોય છે તેનું કોઈ ચેકિંગ કરવામાં આવ્યું છે ખરું? હા, ખાસ કરીને જે તેલના નમૂના પણ આપણે કાલે લીધો છે, આ લોકો પામોલિન યુઝ કરે, પામોલિનના નમૂના પણ આપણે લેવામાં કાલે લીધેલો છે. છેલ્લા પાંચ દિવસથી આ કાર્યવાહી ચાલુ છે. કોઈ કયા શિડ્યુલ ફૂડ મુજબની નોટિસ આપવામાં આવી છે અને કેટલા વેપારીઓને આ હતા જુદા હાથ ધરવામાં? હા, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડમાં જો હાઇજેનિક કન્ડિશન જાળવેલ ના હોય તો એમને શિડ્યુલ ફોર મુજબની નોટિસ આપવાની હોય છે. અને બીજું એવું હોય છે કે આમાં જે આ લોકો કોસ્ટિક મેઇન સોડામાં કોસ્ટિક સોડા યુઝ કરે છે કે જેનો ખાવાનો કે ધોવાનો સોડા યુઝ કરતા હોય છે એનું ચેકિંગ રૂપે આપણે નમૂના લેવામાં આવે છે. એટલે ચોક્કસથી કહી શકાય કે દશેરાના દિવસો જ્યારે બાકી રહી ગયા છે ત્યારે વડોદરા સેવા સદનનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે અને શહેરના ચાર ઝોનની અંદર છે તે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. બિલકુલ અભિષેક, આભાર સમગ્ર જાણકારી બદલ. તો આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી વડોદરામાં.